ગેસના બાટલાના રિફિલિંગમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જાહેર રસ્તા પર જ આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. અંજારના 12 મીટર રોડ પર સતત વાહનો ધમધમતા રહે છે અને લોકોની અવરજવર પણ રહેતી હોય ત્યારે રોડ પર આવેલા મોમાઈ ગેસ સર્વિસની કેબિનમાં ગેસના નાના બાટલાનું રિપેરિંગ અને મોટા ગેસના બાટલામાંથી નાના બાટલામાં ભરવામાં આવે છે. બાટલો લીક થતાં કેબિનમાંથી બાટલો સળગતો રોડ પર ઘા કરવામાં આવેલ, જેથી બેટરીવાળાઓ લો બાઇકમાં સીટમાં તથા બોડીમાં પણ નુકસાન થયેલ છે, બાજુની દુકાનમાં પણ નુકસાન થવા પામેલ છે. ત્યારે શહેરમાં જ્યાં ત્યાં ગેસના બાટલા ભરવાનું શોપ અને પાલિકા તથા અંજાર પોલીસ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી પોલીસ દ્વારા, તેમજ આગ લાગવાથી કેબિનમાં પડેલા ગેસના બાટલા વેપારી લઈને અન્ય જગ્યાએ ગેસના બાટલા રાખવામાં આવે છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેવા સવાલ પણ ઉઠ્યા છે. તેમજ લાયસન્સ વગર ગેસના રિફિલિંગનું કામ કરવામાં આવતું હોવાનું પણ જણાવાયું છે. ત્યારે થોડા સમય પહેલાં અંજાર પોલીસ ગંગા બજારમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા વેપારીને પકડ્યો હતો, પરંતુ પાછળથી પોલીસ નામ પૂરતી કામ કરતી આવેલ ત્યારે હવે ગેસના બાટલાના રિફિલિંગમાં આગ લાગતા હવે પોલીસ કડક કાર્યવાહી કરશે કે શું. આજુબાજુમાં આવેલા તમામ વેપારીઓ આગ લાગવાથી વધુ ભયાનક બને આગ તે પહેલાં આગ બુઝાવવામાં આવી હતી અને આગ બુઝાઈ હોવાથી વેપારીઓએ રાહતનો દમ લીધો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો કેટલી દુકાનો આગની ઝપટમાં આવી જવાની શક્યતા સેવાઈ હતી, પરંતુ આગ પર કાબુ મેળવી લેવાતા વહીવટી તંત્રએ પણ ઇન્સ્યોરન્સ હશે તો ઠીક, નકા તો આ લોકો પાસેથી લેવું પડશે ને, કાંઈ નહીં થાય. વાં કે લોકોને આપણે થોડીએ ઈજ તો હોય જ નહીં સર, પડી ગઈ આખી બોડી. પાણીથી કાંઈ ન થાય, લીકેજ છે એવું કે ગયો, ઉપર બંધ કરી આવ્યા તું. પૂરો થઈ ગયો પૂરો.